ગત તારીખ ઓગણત્રીસ ને બુધવારના રોજ રાત્રિના અગિયાર વાગે એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને તેના સાથી કર્મીઓ સહિતના લોકો ભ્રેજા કારમાં જંક્શન પ્લોટ મેન રોડ ઉપર આવેલી પાન બીડીની એજન્સીની દુકાને પહોંચ્યા હતા કાર લાઇટ ના થાંભલા પાસે પાર્ક કર્યા બાદ બીજી એક કાર આવી હતી તેમાંથી પણ પોલીસ કર્મીઓ ઉતર્યા હતા પોલીસ કર્મીઓ પોતાની સાથે સાથે એજન્સી ધરાવતા લઈને આવ્યા હતા અને દુકાન ખોલાવી સોપારી તમાકુ કાઢી આપવા દબાણ શરૂ કરવામાં આવ્યું હતું થોડી જ ક્ષણોમાં આ વિસ્તારના ભાજપ અગ્રણીનો નો ભાઈ આવ્યો હતો અને તેમણે પોલીસ તરફથી વેપારી ઉપર દબાણ શરૂ કર્યું હતું અને થોડી વાર રક્ષક ચાલ્યા બાદ દુકાનમાંથી સોપારી તમાકુ અને મસાલાની પડીકીઓ ભરેલા બાચકા અને બે બોક્સ કારમાં ભરી પોલીસ કર્મીઓ રવાના થઈ ગયા હતા અડધો કલાક સુધી જંકશન પ્લોટ મેન રોડ ઉપર એસુજીના પોલીસ કર્મીઓ નિયમ વિરુદ્ધ દુકાન ખોલાવી પ્રતિબંધિત તમાકુ અને સોપારી સહિતની વસ્તુઓ ઉઠાવી ગયા હતા સમગ્ર મામલે વેપારીઓમાં ચર્ચાતી વિગત મુજબ સોપારી તમાકુના કારા બજાર થતા એસુજીના કેટલાક પોલીસ કર્મચારીઓએ આવી વસ્તુઓ હાથવગી કરવા માટે જંકશન પ્લોટ વિસ્તારના ભાજપના એક આગેવાનને વાત કરી હતી આગેવાની ચોક્કસ વેપારી પાસે પૂરતો સ્ટોક હોવાનું અને તેને ધમકાવવાથી માલ મળી જશે તેવી માહિતી આપી હતી ભાજપના આગેવાન પાસેથી વેપારીનું નામ સરનામું મેળવી એસઓજીના પોલીસ કર્મચારીઓ વેપારીના ઘરે પહોંચ્યા હતા અને તમારી પાસે જથ્થો છે તેમ કહી વેપારીને ધમકાવ્યા હતા અને આ વેપારી બવાલથી છૂટવા માટે ભાજપના ચોક્કસ આગેવાનને ફોન કરે તે માટે મજબૂર કર્યા હતા અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ જ વેપારી જંક્શન વિસ્તારના ભાજપના આગેવાનને ફોન કરવા લાગ્યા થયા હતા અને તેમણે ફોન કરતા જાગેવાને પોલીસ કહે તેટલો સોપારી તમાકુનો જથ્થો આપી દેવા સલાહ આપી હતી ટેલિફોનિક વાર્તાલાપ પૂરો થયા બાદ એસઓજી ના પોલીસ કર્મીઓ એ દુકાનમાંથી સોપારી તમાકુ સહિતની પ્રતિબંધિત વસ્તુઓના બાચકા ભરી રવાના થઈ ગયા હતા